गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे आ चेप्टरना एंड तरफ जाइए तो हवे जोईए क्लोरीनना केटलाक उपयोगो। तो क्लोरीनना उपयोगो लाकड़ाना मावा, रू अने कापड़ना विरंजन माटे थाय। लाकड़ानो मावो जे बनाईए छे सेना माटे उपयोगी छे, तो के कागळ अने रेयोनना उत्पादन माटे। बीजी वस्तु के गोल्ड अने प्लेटिनमनुं निष्कर्षण करवू होय एटले एने आपणे जो शुद्ध स्वरूप मेळवू होय तो क्लोरीनो उपयोग करवामां आवे छे। रासायणिक प्रक्रिया करवामां आवे एमां क्लोरीनो उपयोग करवामां आवे। तदुपरांत रंगको, औषधो, CCl4, CHCl3 એટલે ક્લોરોફોર્મ, આને કહેવાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આને કહેવાય ક્લોરોફોર્મ, DDT, પ્રશીતક વગેરે જેવા કાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં પણ ક્લોરીન ઉપયોગી છે। વળી પીવાના પાણીને રોગાણુરહિત કરવા માટે પણ ક્લોરીન આપણે પાણીમાં નાખીએ તો જે બેક્ટેરિયા હોય એ બધા નાશ પામે, અશુદ્ધિઓ નીચે બેસી જાય અને પાણી શુદ્ધ થાય। એ ઉપરાંત ફોસજીન, IMPO, આ સૂત્ર ખાસ યાદ રાખજો। આમાંથી ત્રણ સૂત્ર તમને પૂછાય છે, ફોસજીન, COCl2, અસ્રવાયુ જેને આપણે ઇંગ્લિશમાં ટીયર ગેસ કહીએ છીએ, જે પોલીસ જ્યારે ટોળું ભેગું થાય, અધરવાઇઝ ટોળું ધમાલ કરતું હોય, લોકો રસ્તા ઉપર નીકળી આવ્યા હોય, ધમાલ કરતા હોય ત્યારે ટીયર ગેસ છોડવામાં આવે, એનું સૂત્ર છે CCl3NO2। મસ્ટાર્ડ વાયુ જેવા ઝેરી અણુવાયુઓની બનાવટમાં એનો ઉપયોગ થાય છે। તો મસ્ટાર્ડ વાયુને તમે કઈ રીતે લખી શકો? તો મસ્ટાર્ડ વાયુમાં તમારે વચ્ચે S લખવાનો, જમણી બાજુ CH2 CL લખવાનું અને ડાબી બાજુએ CH2 CL લખવાનું। ડાબી ને જમણી બાજુએ બેઉ સેમ લખવાના, આને કહેવાય મસ્ટાર્ડ વાયુ। હવે આપણે એના પછી જોઈએ HCl ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો। તો કે હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ પ્રયોગશાળામાં કઈ રીતે થાય? તો કે સોડિયમ ક્લોરાઇડને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરીને HCl બનાવી શકાય છે। NaCl ને H2SO4 સાથે ગરમ કરો, આમાંથી એક હાઇડ્રોજન નીકળી ગયો અને આમાંથી Cl નીકળી ગયો એટલે HCl બની ગયું, અને આના એને જોડે H2SO4માંથી એક એચ ગયો એટલે HSO4 બન્યું એટલે NaHSO4 બની ગયું 420 કેલ્વિન તાપમાને, એટલે આ HCl ની બનાવટ થઈ ગઈ। એ જ રીતે NaHSO4ની NaCl સાથે 823 કેલ્વિન તાપમાને ગરમ કરો તો બને શું? તો કે આ સોડિયમ 2 થઈ ગયા અને આ HSO4 થઈ ગયા, વચ્ચેનો હાઇડ્રોજન અને ક્લોરીન છૂટો પડી ગયો અને અહીંયા Na2SO4 બની ગયા। તો કે આ રીતે પણ આપણે HCl બનાવી શકાય। HCl વાયુને સાંદ્ર H2SO4માંથી તમે પસાર કરો ને તો પણ એ શુદ્ધ કરી શકાય છે। એના ભૌતિક ગુણધર્મ, તો કે ભૌતિક ગુણધર્મમાં એવું કહેવાય કે તે રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે। સહેલાઈથી રંગવિહીન પ્રવાહીમાં પ્રવાહીકરણ પામે અને સફેદ સ્ફટિકમય ઘનમાં ઠાર બિંદુ ઠારણ પામે છે, એટલે ઉત્કલન બિંદુ 189 કેલ્વિન છે અને ઠાર બિંદુ 159 કેલ્વિન છે। પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે અને નીચે દર્શાવ્યા મુજબ આયનીકરણ પામે છે। પાણીની અંદર કેવો છે? સંપૂર્ણપણે દ્રાવ્ય છે અને આયનીકરણ નીચે મુજબ પામે, જેમ કે HCl + H2O છે તો એમાં જો તમારે પ્રક્રિયા કરવી હોય તો પાણીમાં આયનીકરણ કેવી રીતના પામે?
तो के HCl प्लस H2O हाइड्रोजन आम जाए एट्ले शू बने H3O प्लस प्लस Cl माइनस ओके तो जे अहीं H3O प्लस बनाई दीधुं के 10^7 छे वियोजन अचळांक के नुं ऊंचू मूल्य एवं सूचवे छे के प्रबल एसिड दर्शावे छे जेटलो के ए वधारे एटलो प्रबल एसिड के ए वधु अने पीके ओछुं तो ज एने आपणे प्रबल एसिड कही शकीए ओके चलो हवे एना रासायणिक गुणधर्मो जोईए तो के HCl ए NH3 साथे प्रक्रिया करे छे कोनी साथे तो के NH3 साथे अमोनिया साथे अने NH4Cl ना धुमाड़ा आपे छे सफेद धुमाड़ा कारण के हाइड्रोजन अहींया जाए એટલે NH4 થઈ જાય અને Cl અહીંયા જ રહે જ્યારે ત્રણ ભાગ સાંદ્ર HCl અને એક ભાગ સાંદ્ર HNO3ને મિશ્ર કરવામાં આવે તો એક્વારીજિયા એટલે કે અમ્લરાજ બને છે જે ઉમદા ધાતુઓ દાખલા તરીકે સોનું અને પ્લેટિનમને ઓગાળવા માટે ઉપયોગી છે કોને ઓગાળવા ઉપયોગી છે સોનું અને પ્લેટિનમને તો આપ્યું છે આપણને આ યાદ રાખજો ત્રણ ભાગમાં HCl અને એક ભાગમાં સાંદ્ર HNO3 એટલે HCl અને HNO3 3:1 આને એક્વારીજિયા કહેવાય આનામાં ભલભલી કોઈ બી ધાતુ ઓગળી જાય બરાબર એટલે ગોલ્ડ અને પ્લેટિનમ ઉપર જનરલી કોઈની અસર થાય નહીં તેમ છતાં બી ગોલ્ડ અને પ્લેટિનમ પણ આની અંદર ઓગળી જાય એટલે તમને આપ્યું છે AU પ્લસ 4H પ્લસ પ્લસ NO3 માઇનસ પ્લસ 4Cl માઇનસ AuCl4 માઇનસ NO પ્લસ 2H2O અને એ જ રીતે અહીંયા PT લખ્યું છે PT પ્લસ 16H પ્લસ પ્લસ 4NO3 માઇનસ પ્લસ 18Cl માઇનસ ઇટ ગીવ્સ અ 3PtCl6 2 માઇનસ પ્લસ 4NO પ્લસ H2O ઇક્વેશન એવા કંઈ ખાસ પૂછાતા નથી આમાંથી એટલે આ બે નથી પૂછાતા બરાબર છે ચલો હવે હાઇડ્રોક્લોરિક એસિડ એ નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારોનું વિઘટન કરે કારણ કે આ પ્રબળ છે એટલે જે નિર્બળ એસિડના ક્ષારો હોય એનું વિઘટન કરી નાખે જેમ કે કાર્બોનેટ સંયોજનો હાઇડ્રોજન કાર્બોનેટ સંયોજનો અને સલ્ફાઇડ સંયોજનો તો કે સોડિયમ કાર્બોનેટનું HCl સાથે શું બને તો કે વિઘટન કરીને એમાં H2O CO2 રિલીઝ થશે અને બનાવશે NaCl એ જ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ સેમ પ્રક્રિયા આપે NaCl પ્લસ H2O પ્લસ CO2 જ્યારે Na2CO3 પ્લસ HCLમાં છૂટા SO2 અને H2O પડે પણ બને તો NaCl જ તો આ એક બીજું ઇક્વેશન તમને અહીંયા આપેલું છે હવે એના ઉપયોગો જોઈએ ક્લોરિન NH4Cl અને ગ્લુકોઝના ઉત્પાદન એટલે કે મકાઈ સ્ટાર્ચમાંથી એનું ઉત્પાદન કરવામાં આવે છે હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે અને અસ્થિ કોલસાના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે ઔષધોમાં અને પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ થાય છે સેના ઔષધોમાં અને પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે હવે જોઈએ આપણે એલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનો વિશે માહિતી આપો ઓક્સો એસિડ એલોજનના બી ઇમ્પોર્ટન્ટ તો લખ્યું છે ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ HOF બનાવે ફ્લોરિનનો એક અને માત્ર એક જ ઓક્સો એસિડ પ્રેઝન્ટ છે અને એ છે HOF આ તમારે MCQs માટે ધ્યાન રાખવાનું જે ફ્લોરિક એસિડ અથવા હાઇપોફ્લોરસ એસિડ બી કહેવાય આને શું કહેવાય હાઇપોફ્લોરસ એસિડ બરાબર છે અથવા તો ફ્લોરિક એસિડ પણ કહે છે અન્ય એલોજન તત્વો આવા અનેક ઓક્સો એસિડ સંયોજનો બનાવે આ તો ફ્લોરિન છે એટલે ફ્લોરિનની અંદર ખાલી એક જ બને છે પણ જે બાકીના છે એ આવા બીજા બી ઓક્સો એસિડ્સ તો બનાવે જ છે તે પૈકી મોટાભાગના સંયોજનો શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતું નથી અને આ સંયોજનો માત્ર
જલીય દ્રાવણમાં અથવા તો એમના ક્ષાર સ્વરૂપમાં અસ્થાયી હોય છે. તો આવા કેટલાક ઓક્ઝો એસિડ્સ અહીંયા આપ્યા છે. જુઓ, સૌથી પહેલાં આપણે જોઈએ ફ્લોરિન માટે એક જ ઓક્ઝો એસિડ છે, હેલિક એસિડ અથવા તો હાઇપોહેલસ એસિડ. કયો છે? HOF. તો એને હાઇપોફ્લોરસ એસિડ કહેવાય. હેલસ એસિડ નથી એનો, એનો હેલિક એસિડ બી નથી, પર હેલિક એસિડ બી નથી. ઓકે, પરંતુ જોઈએ આપણે ક્લોરિન માટે હાઇપોક્લોરસ એસિડ HOCl, ક્લોરસ એસિડ HOClO એક ઓ ઉમેરી દેવાનો. ક્લોરિક એસિડમાં બે ઓક્સિજન ઉમેરાય એટલે HOCl O2, અને પર ક્લોરિક એસિડમાં ત્રણ ઓક્સિજન ઉમેરાય એટલે પર ક્લોરિક એસિડ. એટલે હાઇપોક્લોરસ એસિડ, પછી ક્લોરસ એસિડ, પછી ક્લોરિક એસિડ અને પર ક્લોરિક એસિડ. એ જ રીતે બ્રોમિન માટે હાઇપોબ્રોમસ એસિડ HOBr, ક્લોરસ એસિડ મળે નહીં. પછી આવે બ્રોમિક એસિડ HOBrO2, અને પર બ્રોમિક એસિડ એટલે HOBrO3. એટલે આ રીતે એમાં બી આપણને પ્રાપ્ત થાય. એના પછી જોઈએ આપણે એ જ રીતે આયોડસમાં, તો કે HOI હાઇપો આયોડસ એસિડ. પછી આયોડસ એસિડ ના મળે આયોડિક એસિડમાં HOIO2, અને પર આયોડિક એસિડમાં HOIO3. તો આ આપણને મળે છે. તો આપણે આમાં ઓક્ઝો એસિડ જોયા, એના બંધારણ IMP બંધારણ ખાસ કરવાના. તો બંધારણમાં પહેલું આપ્યું છે હાઇપોક્લોરસ એસિડ HOCl. ઓક્સિજન વચ્ચે એક બાજુ H અને બીજી બાજુ CL. ક્લોરસ એસિડ HOCl અને બીજો O. જે નવો O આવ્યો એ CL સાથે ડબલ બંધથી જોડી દેવાના, બાકીના HOCl તો એઝ ઇટ ઇઝ અને અહીંયા દ્વિબંધથી O. હવે એ જ રીતે ક્લોરિક એસિડ HOCl અને O2, આમાં બે નવા O2 આવ્યા તો બંને દ્વિબંધથી જોડી દેવાના. તો આ CL છે, આ બંને નવા દ્વિબંધથી જોડી દીધા અને અહીંયા ઘડી HO. પર ક્લોરિક એસિડ તો ફરીથી HOClO3 માં ત્રણ ઓક્સિજન આવે તો ત્રણેય ઓક્સિજન અહીંયા દ્વિબંધથી જોડી દેવાના. ચાલો, તો આ રીતે આપણે અહીંયા બનાવટ કરવાની. હવે આપણે જોઈએ આંતર એલોજન તત્વો. મેં તમને કીધું હતું XX' છે, XX'3 છે, XX'4 છે અને ફાઈવ છે અને XX'7 છે. આ પ્રકારના એ આંતર એલોજન બનાવે, એટલે એક એલોજન બીજા એલોજન સાથે જોડાઈને આંતર એલોજન બનાવે. એમાં જે પહેલો X છે ને, એક એનું કદ મોટું. કોનું? X નું. અને જે બીજો X' છે એનું કદ નાનું જોવા મળે. એટલે એવું કહેવાય કે જ્યારે બે જુદા જુદા એલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે આંતર એલોજન સંયોજનો બનાવે છે, અને તેમને સામાન્ય સઘટક XX'XX'3, XX'5, XX'7 એના તરીકે દર્શાવાય છે. તો મેં તમને કીધું એ એક્સ કેવા કદના હેલોજન છે, તો કે મોટા કદના. જ્યારે XX એ નાના કદના હેલોજન છે, વિદ્યુતધન. જેમ જેમ X અને XX'નો ગુણોત્તર વધતો જાય એમ પ્રતિ અણુ પરમાણુઓની સંખ્યા પણ વધતી જાય. પ્રતિ અણુ પરમાણુઓની સંખ્યા શું થાય? વધતી જાય. તેથી આયોડિન ફ્લોરાઇડમાં પરમાણુઓની સંખ્યા મહત્તમ હોવી જોઈએ. કોનામાં? આયોડિન ફ્લોરાઇડમાં. કેમ? કારણ કે આઈ અને એફ વચ્ચે ત્રિજ્યાનો ગુણોત્તર મહત્તમ હોય છે, અને એનું સૂત્ર શું હોય? IF7. એટલા માટે
એટલે જેમ જેમ ગુણોત્તર વધતો જાય એમ પ્રતિ પરમાણુ પ્રતિ અણુ પરમાણુની સંખ્યા પણ વધે. ઓબ્વિયસ છે, જેમ ગુણોત્તર વધે એમ વધારે પરમાણુઓ જોડાઈ શકે, બરાબર. એટલે આયોડિન અને ફ્લોરાઇડમાં પરમાણુની સંખ્યા મહત્તમ હોવી જોઈએ. કેમ મહત્તમ? કારણ કે ફ્લોરિન એ સૌથી નાનો અને આયોડિન એ સૌથી મોટો, એટલે આનો ગુણોત્તર સૌથી મોટો આવે. અને આઈ અને એફનો ગુણોત્તર સૌથી મોટો આવે એટલે એનું સૂત્ર વધારે પરમાણુ સમાઈ શકે, એટલે IF7 આવે. આ સૌથી મોટો ને આ સૌથી નાનો. ચાલો એ પછી આપણે જોઈએ આંતર એલોજન તત્વોની બનાવટ. એવા તત્વો બનાવી કેવી રીતે શકાય? તો કે આંતર એલોજન સંયોજનોને સીધા જ સંયોગીકરણ, એટલે એ બંનેને એકબીજા સાથે સીધે સીધી રીતે પ્રક્રિયા કરવામાં આવે અને એના દ્વારા એને બનાવી શકાય. જેમ કે આ ક્લોરિન છે Cl2, એની F2 સાધે, એટલે કે 437 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તો 2Cl F3 બને. તમે એક વસ્તુ અહીંયા નોંધી કે અહીંયા ક્લોરિન બી એક જ છે આખો અણુ અને ફ્લોરિન બી એક જ છે, એટલે નીચે લખ્યું છે જો સમાન કદ હોય તો Cl F3 બને 2Cl F3 473 કેલ્વિન. પણ જો ક્લોરિન એક અણુ અને ફ્લોરિનના 3 અણુ હોય તો તમને Cl F3 573 કેલ્વિન તાપમાને પ્રાપ્ત થાય, બરાબર. હવે આપણે જોઈએ ફરીથી અહીંયા આગળ તમારે આ 3 નથી લખવાનું, આ 3 પ્રિન્ટિંગ મિસ્ટેક છે, Cl F જ બને. પણ જો આપણે અહીંયા જો આપણે વધારે લઈએ તો Cl F3 લઈએ, 3 Cl F3 મળ્યો. જો એ જ અહીંયા આપી છે, I2 ને Cl2 સબમોલર લઈએ તો 2ICl બને. એ આના જેવી પ્રક્રિયા થઈ અને આના જેવી પ્રક્રિયા રહી. પણ જો I2 એક મોલ અને Cl2 3 મોલ લઈએ તો 2ICl3 બને. એ જ રીતે પાણી વડે મંદ કરેલ Br2 પ્લસ F2 લઈએ 3F2 તો 2BrF3 બને. પણ Br2 પ્લસ 5F2 લઈએ તો 2BrF5 બને. તો આપણે આંતર એલોજન સંયોજનો આ રીતે બનાવ્યા. હવે એના ગુણધર્મ જોઈએ. તો ગુણધર્મમાં એવું કહેવાય કે આ સંયોજનો અણુઓ છે, સ્વસંયોજક અણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય. બીજું પ્રતિચુંબકીય હોય છે, એમાં Cl F સિવાય 298 કેલ્વિન તાપમાને તેઓ બાષ્પશીલ ઘન પદાર્થ અથવા પ્રવાહી સ્વરૂપે હોય. ખાલી એકલો Cl F ના હોય, બાકી બધા જ 298 કેલ્વિન તાપમાને કેવા હોય? બાષ્પશીલ, એટલે બાષ્પમાં રૂપાંતર થાય અને ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય. જ્યારે એકલો Cl F વાયુ સ્વરૂપે જોવા મળે છે. MCQs માટે યાદ રાખવાનું, કયું આંતર હેલોજન વાયુ સ્વરૂપે જોવા મળે? તો કે Cl F. એમના ગલનબિંદુના ઉત્કલન બિંદુ સિવાયના ભૌતિક ગુણધર્મ હેલોજન ઘટકોના મધ્યવર્તી હોય છે, એટલે ગલનબિંદુના ઉત્કલન બિંદુ અપેક્ષા કરતાં સહેજ કેવા હોય? ઊંચા, થોડા ઊંચા હોય છે. તેમના રાસાયણિક ગુણધર્મોની સરખામણી વ્યક્તિગત હેલોજન તત્વો સાથે કરી શકાય છે. જેમ કે આંતર હેલોજન સંયોજનો હેલોજન તત્વો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. આંતર હેલોજન કેવા છે? હેલોજન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક. અને એનું કારણ આંતર હેલોજન સંયોજનોમાં XX બંધ, હેલોજન તત્વોમાં XX બંધ કરતાં નબળો છે. એટલે ફ્લોરિન વચ્ચે જે બંધ રચાય એના કરતાં Cl F, ક્લોરિન ફ્લોરિન બંધ કેવો છે? નબળો છે, બરાબર. તો એ કંઈ ધ્યાન રાખવાનું. આ બધા સંયોજનોમાં જળ વિભાજન પામીને નાના સંયોજનોમાંથી હેલાઇડ આયન આપે છે. નાના સંયોજનો શું આપે? હેલાઇડ આયન. અને મોટા હેલોજનમાંથી હાઇપો હેલાઇટ,
હેલાઇટ, હેલેટ અને પોર હેલેટ આયનાયન બનાવે. હેલાઇ હાઈપો હેલાઇટમાં એક્સેક્સ ડેસ આવે, હેલાઇટમાં એક્સેક્સ ડેસ 3 આવે, હેલેટમાં એક્સેક્સ ડેસ 5 આવે અને પોર હેલેટમાં એક્સેક્સ ડેસ 7 આવે. તો એક્સેક્સ ડેસ પ્લસ એચ ટુ ઓ એમાંથી એચએક્સ ડેસ પ્લસ એચ ઓ એક્સ બને અને એમના આણ્વીય બંધારણોને આપણે VSEPR સિદ્ધાંત દ્વારા સમજાવી શકીએ. ચલો હવે એ સંયોજનોના ઉપયોગો આપ્યા છે. બિનજલીય દ્રાવકો તરીકે વાપરી શકાય છે અને આંતર એલોજન સંયોજનો ઘણા ઉપયોગી ફ્લોરિનેશન કરતાઓ છે. કેવા છે? ફ્લોરિનેશન કરતા. U35ની સમૃદ્ધિ માટે UF6ના ઉત્પાદનમાં CLF3 અને BRF3નો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય? CLF3 અને BRF3, આ બેનો ઉપયોગ થાય. તો આપ્યું છે U+3 CLF3 ઇટ ગીવ્સ UF6+3 CLF. તો આ આંતર એલોજન સંયોજનો માટે આપણે વાત કરી. આ સાથે એલોજન સમૂહ પૂરું થયું. હવે છેલ્લું સમૂહ, સમૂહ 18, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈને ચેપ્ટર પૂરું કરીશું. તો આનું રિવિઝન કરી નાખજો. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.